જુઓ કેવું છે કે દરેક વાતના 50-50% નો ચાન્સ આપણે લેવો જ પડે. યસ, આ માન્યતા જે છે ને કે આપણે એને ઘર આપીએ તો એ સ્વચ્છંદી થઈ જાય, ત્યાંથી જ હું માનું છું આપણા સમાજની સમસ્યાની શરૂઆત થાય છે. સ્વચ્છંદી એટલે શું? કંટ્રોલમાં રાખવા માટે એને ઘર નહીં આપવાનું. સ્વચ્છંદ તમે કોને કહો? દીકરો સ્વચ્છંદી થઈ જાય તો ચાલે, પણ દીકરી સ્વચ્છંદ થાય તો ના ચાલે. કેમ? આવો આવી આવો ડિઝાઇન કોણે બનાવી? ના, પણ મારો ક્વેશ્ચન એ છે કે શું કામ છોકરીને તમે સપોર્ટ એવી રીતે આપો કે ઈ ત્યાં જાય તો એને, એમ નથી કેતી હું કે એની હિંમત સામેવાળાની કેમ થાય કે આ તારું ઘર નથી, પણ એને સબળ, એને સ્ટ્રોંગ બનાવો કે ના ભાઈ તું જ્યાં જાય છે ત્યાં તું સરસ રીતે રહેજે. અને એ લોકોને બી ના પણ રહી શકે બધા પ્રયત્નો પછી, પણ જો એનો વર એને મારતો હોય, દારૂ પીતો હોય તો એ શું કરે? પણ એ તો અપવાદ હોય ને, એ તો સોમાં ઘર આપવાની બી અપવાદમાં જ વાત છે. આમ જનરલી આપણે દલીલ નહીં કરીએ બેન, હા, દરેક પિતા ઘર આપે એવો કોઈ આગ્રહ નથી હોતો, પણ જો પિતાને આપવું હોય તો આનંદથી આપવા જ દેવું જોઈએ. અને હું એવું દ્રઢપણે માનું છું કે એના નામે એક ઘર હોય અને એક ચાવી લટકતી હોય તો એનો આત્મવિશ્વાસ ખૂબ વધે છે. 5 કરોડ રૂપિયા એના લગ્નમાં ખર્ચવાને બદલે એ 5 કરોડ રૂપિયા એના નામની ફિક્સ ડિપોઝિટ મૂકીને એને વ્યાજ મળતું હોય તો એને સેનેટરી નેપકિન લેવા માટે પતિ પાસે હાથ લાંબો ન કરવો પડે, એ એ મારી માન્યતા છે. મારે અંડરગાર્મેન્ટ લેવા છે, મને પૈસા આપો, એવું એને શું કામ કહેવું પડે? એના લગ્નમાં તમે ધુમાડો કરો, ધુમાડા બંધ ગાન જમાડો, લોકોને બોલાવો, 5 મીઠાઈ ખવડાવો, 4 પ્રસંગ કરો, અને જ્યારે એને જરૂર હોય ત્યારે એની પાસે પૈસા ન હોય, એ વાત સાથે હું અંગત રીતે વ્યક્તિ તરીકે સહમત થતી નથી. બાકી તો બધાએ પોતાની રીતે જ નક્કી કરવાનું છે, પણ હું અંગત રીતે એવું માનું છું કે દીકરીનું ઇન્ડિપેન્ડન્સ એનો આત્મવિશ્વાસ છે, એનું સન્માન છે, અને સન્માન એને મળવું જ જોઈએ. એને ન મળતું હોય તો એ માટે એના માતા પિતાએ એને સપોર્ટ કરવો જોઈએ, પણ એને બગાડવી ન જોઈએ. રોજ એની માં ફોન કરીને એમ પૂછે, તારા ઘેર શું બનાવ્યું? પાઉંભાજીમાં આપણે તો વટાણા ક્રશ કરી નાખીએ છીએ, એ લોકો નથી કરતા. હવે એ એના ઘરનો પ્રશ્ન છે. તમે પરણાવી છે, એ જ્યાં ગઈ છે ત્યાં ટિંડોળા ગોળ સમારવા કે ઊભા એ એનો પરિવાર નક્કી કરશે, તમે નહીં. આ પણ હું માનું છું, આ પણ હું માનું છું કે એ જે ઘરમાં ગઈ છે એ ઘરની પ્રથા સંસ્કૃતિ, એ પરિવારની પ્રતિષ્ઠા એની પ્રતિષ્ઠા પણ છે જ. અને મોટા ભાગની મમ્મીઓ દીકરી જ્યારે આવીને સાસુની બુરાઈ કરે ત્યારે એન્કરેજ કરે છે, એ બધી મમ્મીઓને મારે કહેવું છે કે એણે એવું કહેવું જોઈએ કે તું મારી બુરાઈ ત્યાં કરે છે, નહીં ને તો ત્યાંની બુરાઈ અહીંયા નહીં કરવા. ઇક્વલ કોને કહેવાય? આને ઇક્વલ કહેવાય. તમે તમારી મમ્મીની વાત જો તમારી સાસુ સાથે ન કરતા હો, મારી મમ્મી તો બહુ જ વિચિત્ર છે ભાઈ સાહેબ, તો તમારી સાસુની વાત તમારી મમ્મી સાથે નહીં કરતા, આ પ્રામાણિકતા છે, જો થઈ શકે તો કરી જોજો. આઈ થિંક મારી વાત પૂરી થાય છે. કોઈ બીજાને કંઈ પૂછું? થેન્ક યુ વેરી મચ. હવે પછીના પ્રશ્ન માટે આવકાર છે આપનો. ત્યાં પેલા ભાઈને જોઈએ છે. જી નમસ્તે કાજલબેન. નમસ્તે. ખૂબ જ સરસ વક્તવ્ય હતું આપણું. થેન્ક યુ. અને આપે જે વિષય લીધો કે સંબંધ છે કે એને કેવી રીતે સારી રીતે જીવી શકાય, પણ હવે એવી બી પરિસ્થિતિ હોઈ શકે કે સંબંધમાં કંઈક બગાડ થયું હોય ફોર વોટ એવર રીઝન્સ, તો એમાં હવે એ સ્ટેજથી એને ઇમ્પ્રુવ કરવું હોય તો આપના શું એ વિશે અભિપ્રાય? તો આ જ બધી વાત છે ભાઈ. દાખલા તરીકે સંબંધમાં કોઈ પ્રશ્ન ઊભો થયો છે તો ક્ષમા કરો, પ્રેમ બતાવો, સ્વતંત્રતા આપો, તમારા તરફથી તમારી ઇન્ટિગ્રિટી બતાવો. આ જ વાત છે. આમાં આ જ ફોર્મ્યુલા બગડેલા સંબંધને સુધારવામાં પણ કામમાં આવે છે. મોટા ભાગના લોકો એવું માને છે કે સંબંધ એકવાર બગડી ગયો પછી નહીં સુધરી શકે. મારે બધાને કહેવું છે કે એવું નથી હોતું. બંને લોકો પરસ્પર પિતા પુત્ર, માં દીકરી, સાસુ વહુ, પતિ પત્ની, ભાઈ બહેન, ઇવેન્ચ્યુઅલી સંબંધ સુધારવાની ઈચ્છા ધરાવતા જ હોય છે. પ્રશ્ન માત્ર એટલો છે કે પહેલ કોણ કરે છે.
મારો અહંકાર એટલો બધો છે કે હું સોરી નહીં કહું. કાંઈ વાંધો નહીં, તું ન કહે, હું સોરી કહીશ. માફ કરનાર હંમેશા મોટો હોય છે, આવું આપણે મોટી મોટી ફિલોસોફીમાં કહીએ છીએ, પણ એકચ્યુઅલી જ્યારે પરિસ્થિતિ આવે ત્યારે આપણે કરતા નથી. માફી માગનાર છે ને માફ કરનાર કરતા પણ મોટો છે એવું હું તો માનું છું. અને કોઈની પણ માફી માગી શકાય આવું હું દ્રઢપણે માનું છું. આપણાથી નાના મારા એમ્પ્લોયી, મારા મિત્રો, મારો પરિવાર, મારા કોઈ પણ, ગમે તે જગતમાં કોઈ પણ હોય, જો તમને એમ લાગ્યું કે તમારી ભૂલ થઈ છે તો દિલ ખોલીને માફી માંગી લો. અને મને વિશ્વાસ છે કે જો તમારી માફીમાં સચ્ચાઈનો રણકો હશે ને તો સામેની વ્યક્તિ તમને માફ કર્યા વગર રહી નહીં શકે. આ પણ એક સત્ય છે. હા, વાત પતાવવા માટે જો તમે માફી માં, ભાઈ ચાલ મૂકને સોરી યાર, એ સોરી નથી. વાત નહીં પતાવતા, સાચા દિલથી, પૂરા હૃદયથી, તમારી ઇન્ટિગ્રિટીથી માફી માંગો કે ભાઈ યાર સોરી, ભૂલ થઈ ગઈ, આઈ ડિન્ટ મીન ઇટ, વાત પૂરી થઈ ગઈ. અને આપણા બધાનો પ્રશ્ન શું છે? તો આપણા બધાનો પ્રશ્ન એ છે કે આપણે જ્યારે ગુસ્સે થઈએ છીએ ને ત્યારે આપણી જીભ પર કંટ્રોલ નથી રહેતો. બધાનો, મારો પણ, હવે નથી પણ મારો પણ એક સમયમાં આ પ્રશ્ન હતો કે મારું મગજ જાય ત્યારે મને ખબર જ ન પડે કે હું શું બોલું છું. પછી મને કોઈ રેકોર્ડ કરીને સંભળાવે તો મને એમ થાય કે હા, આટલું બધું ખરાબ હું બોલી ગઈ, આઈ ડોન્ટ મીન ઇટ. આપણે બધા જ એવું કહીએ છીએ જે આપણે મીન નથી કરતા. મારે કોઈની જરૂર નથી, ગેટ આઉટ. એકચ્યુઅલી બેગ ભરીને જતી હોય તો પાછળ દોડીએ કે ના 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 ન જા, તો શું કામ ગેટ આઉટ કહ્યું, ન કહું. 10 મિનિટ ચૂપ રહેવાથી વિશ્વના તમામ ઝઘડા શાંત થઈ શકે છે, પણ એ 10 જ મિનિટ આપણે પૂરેપૂરી વાપરી લેવી હોય. 10 મિનિટ જો વ્યય કરી નાખીએ ને ઝઘડામાં, 10 જ મિનિટ બગાડો ઝઘડામાં, આવું હું તમને કહું છું, તો ઝઘડો થશે જ નહીં. પણ આપણી મજા શું છે કે આપણે 10 જ મિનિટ પૂરેપૂરી વાપરવી છે, એને બોલવા જ નથી દેવા. કેટલી બધી વાર મેં એવું જોયું છે કે ફોન પર લોકો વાત કરતા હોય ને તમારું સાંભળે જ નહીં. ના પણ હું શું કહું છું, અરે યાર મને મને બોલવું છે, મને સાંભળો એક મિનિટ. શું સાંભળી પણ લો, જ્યારે ક્ષમા કરો ને ત્યારે એ કદાચ ગુસ્સે થાય, એ તમને કહે એ બધું જે એને આટલા વખતથી, આટલા દિવસથી કહેવું છે. તો 10 મિનિટ સાંભળી પણ લેજો. શક્ય છે એ 10-15 મિનિટનો ક્રોધ એનો પણ આટલા દિવસથી દબાયેલો જે પણ હશે, સંતાન, ભાઈ, બહેન, નીકળશે. તમે જ્યારે સોરી કહેશો ત્યારે કે હવે સોરી કહેવા આવે છો, આમ છે તેમ છે, સાંભળી લેવું, શું ફરક પડે? આપણે સંબંધ સુધારવો છે તો સુધારવાનો. આ આ જે કોઈ તમારે, તમે તો બધા ધરતીકંપમાંથી પસાર થયા છો ને સૌથી ખરાબ રીતે પસાર થયા છો, એ પછી ધરતીકંપ પછી જો ભૂજ બેઠું થઈ શકે અને આવી અદ્ભુત સમૃદ્ધિ પાછી આવી શકે, આખું નગર ફરી વસી શકે, તો એક સંબંધ ફરી ના વસી શકે? આવી કમર તોડ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી જો આખું નગર બેઠું થાય તો સંબંધ તો સાવ નાની વસ્તુ છે, સુધરી જ શકે, પ્રયત્ન કરવો પડે બસ. એટલી જ મારી માન્યતા છે.